subscribe now and press the bell icon. Never miss an update. શાદ પહેલા કરતા હોઈએ ને પછી બંધ કરી દઈએ છે કરવાના. ચેતનભાઈ, આવા સમયે કયા પ્રકારના દોષ વ્યક્તિને લાગી શકે છે? ઘણીવાર લોકોના જીવનમાં પણ એવું જોયું છે કે કોઈ અંધશ્રદ્ધાને કારણે અથવા તો ગેરમાન્યતાને કારણે અથવા તો એવું કહેવાય છે કે ઘણીવાર સમાજમાં એક વિશેષ પ્રકારે વ્યક્તિને તમામ ચીજે સુખ સંપત્તિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય અને જીવનમાં ખૂબ સારી પ્રતિષ્ઠા, પૈસા, ધન, ઐશ્વર્ય મળી જાય ને, પછી ધીમે ધીમે કદાચ તે ભગવાનથી પણ દૂર જાય છે. ભગવાનની નજીક ખાલી દેખાડો કરવા પૂરતો હોય છે, તકતી લગાડવા પૂરતો, પણ અંતર્ભાવથી વ્યક્તિ દૂર જાય છે. એટલે ધીમે ધીમે આ બધી ઋણાનું બંધનોની જે વાતો છે તેનાથી પણ દૂર જતો જાય. પરંતુ શાસ્ત્ર એવું કહે છે કે આનાથી મોટું કોઈ પાપ નથી, કેવળ વાતોથી પિતૃઓનો ભોગ ધરાવાતો નથી. પિતૃની વાત આવે શુદ્ધ કર્મથી અને શુદ્ધ ભાવથી પિતૃ શ્રાદ્ધ કરવું જોઈએ. જો ના કરીએ તો મહાદોષ લાગે છે. તે દોષો એવા લાગે છે કે પાછલી તેની સાત પેઢીઓ તે દોષો પૂરા કરવામાં ઓછી પડે છે. વ્યક્તિ તે સમયે ભલે તમામ ચીજ તેને નથી દેખાતી, પછી એવી સમસ્યાઓ આવે છે કે તેના કોઈ પણ રીતે નિવારણ થતા નથી. તમામ ધન અને ઐશ્વર્ય બધું એમનું એમ રહી જાય છે. વ્યક્તિ કશું ભોગવી પણ નથી શકતો. કેટલા લોકોને જીવનમાં કંઈ કરી નથી શકાતું, કેટલા લોકોને અનાયાસે જેલ થાય, મહારોગ થાય, એ બધી વાતો થાય. પિતૃઓ જ્યારે તૃપ્ત ના થાય તો દેવો પણ તૃપ્ત કે ખુશ નથી થતા. અને આપણે કેમ ના પિતૃઓના ઋણી હોઈએ? તેમના દ્વારા જ આપણે જાણીએ છીએ કે આપણને આ જીવ, દેહ, સુખ, સમૃદ્ધિ, કંઈ પણ બુદ્ધિ, કંઈ પણ મળ્યું છે તે આપણા પિતૃઓની જ દેન છે. તેમની વંશાવલી દરમિયાન આપણને આ જીન પણ મળ્યા છે, જેના કારણે આપણને આ ગુણધર્મ મળ્યા છે. આ સુખ ઐશ્વર્ય તેમના આશીર્વાદથી આપણને આ દેહ મળ્યો. તો આપણે જો તે ના કરીએ તો મહાપાપમાં પડીએ છીએ. માટે ક્યારે પણ એવી ભૂલ કોઈ ખોટા આડંબરમાં કે ખોટા આપણે સુખી સમૃદ્ધ થયા કે ભણેલા ગણેલા છીએ તેવા ખોટા કોઈ ધમ્મોમાં આવું કોઈ ક્યારે કરવાનું ક્યારે વિચારવું નહીં. હંમેશા પિતૃઓનો આદર કરવો. કર્મથી અને ભાવથી પિતૃઓનું જેટલું જતન થાય, તેમની ઈચ્છાઓ જેટલી પૂરી થાય તેવા કાર્યો જીવન પર્યંત કરવા. એમનું શ્રાદ્ધ તેમના નિમિત્તે દાન પુણ્ય અને શ્રાદ્ધ કર્મ અચૂક. શ્રાદ્ધ કેવી રીતે કરવું, એનું ભોજન શું હોવું જોઈએ અને કયા પ્રકારની વસ્તુ બિલકુલ ના હોવી જોઈએ, એ વિશે થોડીક માહિતી આપશો પ્લીઝ? જ્યારે શ્રાદ્ધ પક્ષ શરૂ થાય ત્યારે જે નિષેધાત્મક ચીજો છે તે બિલકુલ વ્યક્તિએ જેને શ્રાદ્ધ કરવાનું હોય તેના ઘરમાં ના પ્રવેશવી જોઈએ. માંસ મદિરા કોઈનું સેવન ના કરવું જોઈએ. તમામ ચીજોથી દૂર રહેવું જોઈએ. સાત્વિક ભોજનથી શ્રાદ્ધ કરવું જોઈએ. શાસ્ત્ર એવું કહે છે કે સૌથી પહેલા તો ઘરની અંદર જે આપણે તહેવારમાં બનતા ભોજન હોય તેવી પૂરો થાળ બનવો જોઈએ. બને ત્યાં સુધી તમામ ચીજો ઘરમાં બનેલી હોય તેનો જ થાળ કે ભોગ ધરાવી શકાય પિતૃદેવને. તેમની જે તે પિતૃઓનું શ્રાદ્ધ કરવું હોય તેમની પસંદગીની ચીજો આપણે સાત્વિક ચીજો બનાવી ઘરેલું મસાલાથી આપણે તેમનો થાળ બનાવવો જોઈએ. ખાસ શ્રાદ્ધમાં એવું સૂચન છે કે દૂધપાક અથવા તો દૂધ અને ચોખાથી મિશ્રિત ખીર આ વિશેષ તેમના ભોજનમાં હોવી જોઈએ. અનેક મિષ્ટાન કે લાડુ આપણે ભોજનમાં ભલે રાખીએ પરંતુ આ ચૂક હોવી જોઈએ. તેના દ્વારા જ આપણે શ્રાદ્ધ કર્મ પૂર્ણ કર્યું તેવું તર્પણ કાર્ય ગણાય છે. માટે હવે ઘરની બનાવેલી તમામ ચીજો, ઓછામાં ઓછા સાત્વિક મસાલાથી બનાવેલી ચીજો, તીવ્ર કાંદા કે લસણ વાળી ચીજો બને તો શ્રાદ્ધના ભોજનમાં ના હોય તે યોગ્ય છે. આવા પ્રકારની ચીજો બનાવી અને શ્રાદ્ધનો થાળ બનાવવો જોઈએ, પિતૃઓને અર્પણ કરવું જોઈએ. અત્યાર સુધી ક્યારે કોઈ પણ સદગતનું શ્રાદ્ધ કર્યું જ ના હોય તો કઈ રીતે શરૂ કરવું? બરોબર છે.
હવે મુખ્ય વાત ખાલી એટલી ધ્યાન રાખવાની છે કે શ્રાદ્ધ માટે કોઈ અંધશ્રદ્ધાની વાત નથી. શ્રાદ્ધ આપણે ન કરી કોઈ કારણસર આપણે નથી જાણતા કે અન્ય કારણો હતા કે કંઈ પણ હતું, પરંતુ જ્યારે આપણને તેનો મહિમા ખબર પડી, કોઈ કારણ એવું બન્યું કે આપણે શું છે એવો ભાવ પ્રગટ થયો, ત્યારે આપણે પહેલા ન કર્યું હોય તો પણ આપણે શ્રાદ્ધ કરવાનું શરૂ કરી શકીએ છીએ. ખાલી એક જ વાત એટલી જાણવાની છે કે આપણે બ્રાહ્મણ દેવતા દ્વારા તે વિધિ વિધાન કરી અને આપણે જે પિતૃઓનું શ્રાદ્ધ કરવા માંગતા હોઈએ તેમને આપણા પૂર્વજો કે આપણા પિતૃઓ સાથે ભેળવવાની વિધિ કરી છે કે નથી કરી, બસ આટલું આપણે ચકાસવાનું છે. અને તેમનું આપણે જે કાર્ય કરીએ જે સરાવવાનું તેના દરમિયાન કરી દીધી હોય તો આપણે ચોક્કસ તેમના નિમિત્તે શ્રાદ્ધ ગમે ત્યારે તેમની જે તિથિ આવતી હોય શ્રાદ્ધ પક્ષમાં ત્યારે આપણે કરી શકીએ છીએ. બીજું આપણે કરીએ કે ભાઈ કોઈએ કર્યું હોય પાછું બંધ કરી દીધું હોય તો તે પણ ફરી શ્રાદ્ધ કરી શકે છે. તેના માટે ખાલી વિનંતી પૂર્વક આપણા પિતૃને તેમની તિથિના દિવસે આપણે જે શ્રાદ્ધ કરવા ઈચ્છીએ ત્યારે તેમને આપણે થાળ અર્પણ કરીએ ત્યારે એક દીવો કરવાનો પાનિયારે અને તેમને પ્રાર્થના કરવાની કે કોઈ પણ કારણ કે સંજોગ વસાત અમે આ શ્રાદ્ધ કરવાનું અટકી ગયા હતા અને નહોતા કરતા, પરંતુ અમારી તે ભૂલની માફી આપી ક્ષમા કરી આપની કૃપા અમારી પર વરસાવો અને ફરી અમારે ત્યાં શ્રાદ્ધ કરવા પધારો, આવો એક ભાવ કરી અને ચોક્કસ આ રીતે ફરી શ્રાદ્ધ શરૂ કરી શકાય છે. અને તેમાં કોઈ પણ શંકા કે સંશય રાખવાની જરૂરિયાત વ્યક્તિ ગમે ત્યારે શ્રાદ્ધ કરી શકે છે.